ચૈત્રી નવરાત્રી દરમિયાન જામજોધપુરથી હર્ષદ માતાના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે પદયાત્રા ભગવદર ગામે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તેમજ મોઢવાડા ગામે લીલબાઈ માતાજી મંદિરે પદયાત્રિકોએ રાતવાસો કર્યો હતો. જય હરસિદ્ધિ માતાજી. મારું નામ અશોકભાઈ પરસોત્તમભાઈ રાબડિયા, ગામ જામજોધપુર. 1990 થી અમે જ્યોત લઈને જામજોધપુર આવેલા. ત્યાર પછી 1991 થી દર વર્ષે જામજોધપુર થી હર્ષદ જ્યોત લઈને અમે જાય છીએ. આ સંઘમાં ઓછામાં ઓછા 500 માણસો દર વર્ષે સંઘમાં હોય છે. પગપાળયાત્રા દરમિયાન અમને ખૂબ જ બહુ મજા આવે છે. દરેક ઉતારે દાતાશ્રીઓ આવે છે, વાડીના માલિકશ્રીઓ ઉપસ્થિત હોય છે. એવી રીતે આગળ દરરોજ બહુ જ મજા આવે છે. છેલ્લા માલદેવાની વાડીએ આજે ભગવદ મુકામે માલદેવાની વાડીએ ઉપસ્થિત છે. ચોથા નોરતે ચૈત્ર નવરાત્રિ ચોથા નોરતે જામજોધપુરથી અમે નીકળેલા. અત્યારે ભગવદર માલદેવાની વાડીએ ઉપસ્થિત છે. સંઘના ભાઈઓ પ્રસાદી લઈ રહ્યા છે. સવારે આરતી કરી બસ દ્વારા સૌ સૌની ઘરે યાત્રિકોને પહોંચાડવામાં આવે છે. અમે ભગવદર મુકામે પહોંચ્યા છીએ અને જામજોધપુરથી રવાના. તારીખ 12/4 સવારના 6:30 શુક્રવાર. અને અમારે આવીએ પગપાળા, તેનું 34મું વર્ષ છે. અને માતાજીની દયાથી બધા બહેનો ભાઈઓ માતાજીના ગુણગાન ગાતા, ગરબા ગાતા, આનંદ મંગળ કરતા કરતા, દુહા છંદ બધું લલકારતા મહારસિદ્ધિના કોયલા ડુંગરે પહોંચીએ એની અમને ખબર પણ નથી પડતી. અને માની દયાથી જે જે સંઘમાં 34 વર્ષ ત્યાં જોડાયા છે તેને બધાને માની દયાથી લીલા લહેર છે. માતાજી તેની અસીમ કૃપા અવિરત રહે છે. આનંદનો તો કોઈ પાર નથી કે માં હરસિદ્ધિ 4 દિવસનો તડકો, ગમે એટલું તાપમાન પણ કશું અમને ખબર પડતી નથી. અને લીલા લહેરથી માં હરસિદ્ધિના દ્વારે કોયલા ડુંગરે નાવા અને બેસવા માતાજીના બેસણામાં ક્યારે પહોંચી અને આનંદ અમને થાય છે. માં હરસિદ્ધિ આવી કૃપા કે જે જે વાળી અમને ઉતાર આપે છે, જે જે લોકો અમને પ્રેમથી જમાડે છે, તેઓ અમારો હર્ષદ સંઘ, જે જે સ્વયંસેવકો છે, જે જે વાળીના દાતા છે, જે જે અમને જમાડવાના દાતા છે, એનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે ભગવાન માં હરસિદ્ધિ એને અનેક ગણું આપે અને આવા સદાને માટે વરસતા રહે. ને માં હરસિદ્ધિ એનો ધનનો ભંડાર ભરે એવી માતા હરસિદ્ધના ચરણોમાં પ્રાર્થના. બોલ હરસિદ્ધિ મા કી જય. જય હરસિદ્ધિ મા, જય લીલભાઈ મા. આ જામજોધપુરથી પગપાળા સંઘ આજ વર્ષોથી અહીંયાથી પસાર થાય છે અને ગીગાભાઈ ઉર્ફે માલદેભાઈની વાડીએ એમનો ઉતારો હોય છે. દર ચોથા નોરતે એ લોકો ત્યાંથી નીકળે અને 5 ને 6 નોરતે અહીંયા એ લોકો પ્રસ્થાન થાય. એટલે અમે લોકો પહેલાં એને નાસ્તામાં, ચા પાણીમાં, ઠંડામાં એવા બધા આયોજન કરીને એને ખુશ કરતા, રાજી કરતા. અને પછી જેમ જેમ દિવસો હેલા ગયા આયોજન થતા, આપણે જયદીપભાઈ ગીગાભાઈની વાડીએ, કમાભાઈની વાડીએ અમે એક આયોજન એવું કર્યું કે આ લોકોને આપણે જમાડીએ. ચૈત્રી નવરાત્રિનું આયોજન કરી અને અમે બધા ભગવદર મિત્રમંડળ બસ સ્ટેન્ડ ગ્રુપ તરફથી અમે ફંડફાળો કરી અને અમે વ્યવસ્થિત આ લોકોને બધાને જમાડીએ અને માતાજીની આ આરાધનામાં અમે પણ સહભાગી બની અને સેવાનો લાભ લઈએ.